રાજ્ય સરકારક 100 દિન પૂર્તિ ઉપલક્ષે નવરંગપુર સ્થાનીય નૂતન મંડઈ પડિયારે આયોજિત હોઉછી જિલ્લા સ્તરીય વિકાસ મેળા ઓ સાંસ્કૃતિક કાર્યક્રમ। સરકારક વિભિન્ન યોજના સંપર્કે સાધારણ જનતા અવગત હેવા ઉદ્દેશ્ય નઈ આયોજિત એહી કાર્યક્રમરે 3 દિન ધરી ચાલિબો। એહી કાર્યક્રમરે ઓડિશા સરકારક માન્યવર મંત્રી નિત્યાનંદ ગંડ મુખ્ય અતિથિ ભાવે જોગ દેઇથિબા બેળે સમ્માનિત અતિથિ ભાવે નવરંગપુર વિધાયક ગૌરીશંકર માઝી, ઝરીગાં વિધાયક નરસિંહ ભત્રા જોગ દેઇથિલે। વિભિન્ન સરકારી અનુષ્ઠાનર વિભિન્ન સરકારી યોજના રહીછી, તાપાઇ 36 સ્ટલ તૈયાર હોઇછી એવં એહા સહ કાર્યક્રમરે વિભિન્ન યોજનાર હિતાધિકારીર સહાયતા રાશિ બંટન કરાયાઇછી। તત્સહિત સ્વચ્છતા હી સંપદ કેમ્પેન પાઇ આજે શપથ ગ્રહણ કરાયાઇછી ઓ વિભિન્નતા પાઇ સ્વતંત્ર કાર્યક્રમ કરાયાઇછી। ઉક્ત કાર્યક્રમરે એસએચી માં માનંક દ્વારા સ્વતંત્ર સ્ટોલ તૈયારી કરાયાઇછી। 3 દિન કાર્યક્રમ પાઇ વિભિન્ન સાંસ્કૃતિક દળકુ નઈ સાંસ્કૃતિક કાર્યક્રમર આયોજન કરાયાઇછી, જેઉંઠી સાધારણ જનતા સ્ટોલ બુલિવા સહ સાંસ્કૃતિક કાર્યક્રમર આનંદ નઈ પારિબે। એહી કાર્યક્રમરે જોગ દેઈ મંત્રી નિત્યાનંદ ગંડ બીજેપી સરકાર ભોટરંકુ દેઇથિબા પ્રતિશ્રુતિ 100 દિન મધ્યરે કરિથિબા કહીછંતી। શ્રીમંદિરર ચારિદ્વાર ખોલિબા, શ્રીમંદિર પાઇ કર્પસ ફંડ ગઠન કરિબા, મહિલાંક સ્વાવલંબી પાઇ સુભદ્રા યોજના કાર્યકારી કરિથિબા બેળે અનેક મહિલાંક આકાઉન્ટકુ પ્રથમ કિસ્તી ટંકા જાઉછી એવં આગામી દિનરે અનેક જનકલ્યાણકારી યોજના કરાજીબ બોલી કહીછંતી મંત્રી નિત્યાનંદ ગંડ ઓ વિધાયક ગૌરીશંકર માઝી। અપરપક્ષરે મેળારે લાગીથિબા વિભિન્ન વિભાગર સ્ટોલકુ જઈ લોકે સરકારક યોજના બાબતરે અવગત હોઇપારિબે બોલી સૂચના દિયાયાઇછી। સારા ઓડિશા સહ ભારત ઉપલબ્ધિ કરુચે, ઓડિશારે ગત 100 દિન અપ કોણ પ્રગતિ ચાલચી, વિકાસર ઓડિશા ક્ષિપ્ર ગતિરે મોહન માઝીજીଙ୍କର સરકાર ચાલીଛି। સુભદ્રા યોજના કથા કહંતુ, 3100 ટંકા ધાન મંડીરે ક્વિન્ટલକୁ દેવા કથા કહંતુ, કર્પસ કમિટ કથા કહંતુ, ચારિદ્વાર ખોલିବା કથા કહંતુ, મહિલાମାନଙ୍କର કથા કહંତୁ, ଆଦିବାସୀ ମାନଙ୍କ ପାଇଁ ଛୁଆଙ୍କର ଯୋଉ ମାତାସିଂ ହାତ ଖର୍ଚ୍ଚ ଯୋଜନା କଥା କହନ୍ତୁ। ସମ୍ପୂର୍ଣ୍ଣ 100 ଦିନ ଭିତରେ ଲୋକ ଜାଣିଲେଣି ଯେ ଗୋଟେ ପରିବର୍ତ୍ତନ ହେଉଛି, ସେଥିପାଇଁ ଆଜି କାର୍ଯ୍ୟକ୍ରମ ହେଇଥିଲା ଆଉ କ'ଣ କ'ଣ ହେବାକୁ ଯାଉଛି ଆଗକୁ ସେଥିପାଇଁ ଜନସାଧାରଣଙ୍କୁ ଜଣାଇଥିଲା। ସରକାରର 100 ଦିନ ପୁରିଛି ଆଉ ଏ 100 ଦିନ ଭିତରେ ସରକାର ଅନେକ ଯୋଜନା ସଫଳତାର ସହିତ ତାକୁ କାର୍ଯ୍ୟକାରୀ କରିବାରେ ସକ୍ଷମ ହେଇଛି। ଯେମିତିକି ଏ ସରକାର ହେଉଛି ଲୋକଙ୍କର ସରକାର, ଏ ସରକାର ଲୋକଙ୍କର ଯେଉଁ ଆକାଂକ୍ଷା ରହିଛି ତାକୁ ପୂରଣ କରିବା ପାଇଁ ଏ ସରକାର ପ୍ରତିବଦ୍ଧ। ସେହି ଅନୁସାରେ ଆଜି ଶ୍ରୀମନ୍ଦିରର ଚାରିଦ୍ୱାର ଖୋଲିବା କଥା ହେଉ, ଶ୍ରୀମନ୍ଦିରର ସୁରକ୍ଷା ତାର ରକ୍ଷଣାବେକ୍ଷଣ କଥା ହେଉ, ତା ପାଇଁ କର୍ପସ ଫଣ୍ଡ ତିଆରି କରିବା କଥା ଏବଂ ଚାଷୀମାନଙ୍କୁ କୃଷକ ସମୃଦ୍ଧି ଯୋଜନା ମାଧ୍ୟମରେ ପ୍ରତି ଧାନ କ୍ୱିଣ୍ଟାଲରେ 3100 ଟଙ୍କା ଦେବା କଥା ହେଉ, ଆଜି ଯାହା ମାଆମାନଙ୍କୁ ମହିଳାମାନଙ୍କୁ ସଶକ୍ତିକରଣ କରିବା ଦିଗରେ ସୁଭଦ୍ରା ଯୋଜନାର ଆଜି ସଫଳ ରୂପାୟନ ହୋଇପାରିଛି। 1 କୋଟିରୁ ଉର୍ଦ୍ଧ୍ୱ ମହିଳାମାନଙ୍କୁ ସୁଭଦ୍ରା ଯୋଜନାରେ ସାମିଲ କରାହେବ। ବର୍ତ୍ତମାନ ମୋଦିଜୀଙ୍କର ଜନ୍ମଦିନ ଗତ 17 ତାରିଖରେ ଆର ଶୁଭାରମ୍ଭ ହୋଇଛି ଏବଂ ଓଡ଼ିଶାର ପ୍ରାୟ 25 କୋଟି 11 ହଜାର ମହିଳାଙ୍କର ଖାତାକୁ ପ୍ରଥମ କିସ୍ତି 5000 ଟଙ୍କା ତାଙ୍କର ଖାତାକୁ ଯାଇଛି। ଯଦି ଏମିତି ଯଦି ଦେଖିବା ବିଭିନ୍ନ କ୍ଷେତ୍ରରେ ଏ ସରକାରରେ 100 ଦିନ ଭିତରେ ଓଡ଼ିଶାର ଜନସାଧାରଣ ଯେଉଁ ଆଶା ଭରସା ନେଇକି ସରକାର ପରିବର୍ତ୍ତନ କରିଥିଲେ, ସେହି ଅନୁସାରେ ଭାରତୀୟ ଜନତା ପାର୍ଟିର ସରକାର ଓଡ଼ିଶାର ଜନସାଧାରଣଙ୍କ ପାଇଁ ତାଙ୍କର ଆଶା ଆକାଂକ୍ଷାକୁ ପୂରଣ କରିବାକୁ ଯାଇ ଆଜି ବହୁତ ଗୁଡ଼ାଏ ଯୋଜନା କରିଛନ୍ତି। ସେ ଯୋଜନା ନବରଙ୍ଗପୁର ଈଶ୍ୱର ରାଓଙ୍କ ରିପୋର୍ଟ, ଟାଇମ୍ସ 1 ଓଡ଼ିଆ।